નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના એકમવાર બાળ નરેન્દ્રના ભાગ બેમાં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું પાઠની સમજૂતી આ મુજબ છે દાદા કહે હા સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ સમજ્યો દાદાજી જાય છે નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે તારક મુંજાય છે દાદાજી છે એ નરેન્દ્રને કહે છે કે હા હું મંદિરે જાઉં છું અત્યારે કારણ કે આપણે સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વરનું પ્રભુનું સ્મરણ કરવું જોઈએ આ વાત સમજ્યો ને એમ કહે અને તે જાય છે નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે અને એને જોઈને તારક મૂંઝાય છે તારક કહે અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઝાડ ઉપર ચડે છે તારક નરેન્દ્રને કહે છે કે નરેન્દ્ર તું પાછું ઝાડ પર ચડે છે નરેન્દ્ર કહે હા એમાં શું વાંધો છે એટલે નરેન્દ્ર જવાબ આપતા કહે છે કે હા પણ એમાં શું વાંધો છે તારક કહે પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે તને રાક્ષસની પણ બીક નથી તારક નરેન્દ્રને કહે છે કે દાદાજી હમણાં જ તો કીધું કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે શું તને રાક્ષસની પણ બીક લાગતી નથી એનો પણ ડર લાગતો નથી નરેન્દ્ર કહે અરે તારક દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા બાકી ઝાડ ઉપર તે કંઈ રાક્ષસ રહેતો હશે નરેન્દ્ર કહે છે કે અરે તારક દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ ને એના માટે આપણને કહેતા હતા બાકી કંઈ સાચે થોડીને રાક્ષસ ઝાડ ઉપર રહેતો હોય નરેન્દ્ર ઝાડ પર ચડી દાઢ પર હિંચકા ખાય છે થોડી વારે તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે બેઉ મિત્રો ગાય છે નરેન્દ્ર ઝાડ પર ચડી અને એની ડાઢ પર હિંચકા ખાય છે અને થોડીવાર પછી તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી અને હિંચકા ખાય છે પછી બંને મિત્રો સાથે મળીને ગાય છે અમેના ડરીએ કોઈ આફતથી વૃક્ષોમાં રહીએ રે રંગબેરંગી ફૂલો થઈને દાઢ ડાળ પર ઝૂલીએ રે પછી બંને મિત્રો સાથે મળીને ગાય છે કે અમે કોઈ આફતથી મુશ્કેલીથી ડરતા નથી અમે વન વૃક્ષોમાં રહીએ છીએ અમે રંગબેરંગી ફૂલો થઈને દાઢ ડાળ પર ઝૂલીએ છીએ નરેન્દ્ર એની માના ખોડામાં માથું રાખીને સૂતો છે એની મા ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે આ બીજો પ્રસંગ આપણને બાળ નરેન્દ્રનો વર્ણવવામાં આવ્યો છે એમાં નરેન્દ્ર એની માતા ભુવનેશ્વરી દેવીના ખોડામાં માથું રાખીને સૂતો છે અને એની માતા એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે એવું આ સરસ દૃશ્ય છે માતા કહે અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા ભુવનેશ્વરી દેવી નરેન્દ્રની માતા એને કહે છે કે પછી હનુમાનજી આખો પર્વત આખો ડુંગર હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા નરેન્દ્ર કહે માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા નરેન્દ્ર એની માતાને પૂછે છે કે મમ્મી માતા શું સાચે જ હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા માતા કહે હા બેટા હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા એની માતા છે એ નરેન્દ્રને કહે છે કે હા બેટા હનુમાનજી વાયુપુત્ર હોવાથી તે આકાશમાં ઉડી શકતા હતા અને તે ખૂબ જ બળવાન બળશાળી પણ હતા નરેન્દ્ર કહે માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે નરેન્દ્ર એની માતાને પૂછે છે કે માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે માતા કહે હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે કેળાની વાડીમાં રહે બેટા ચાલ હવે તું સૂઈ જા સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે નરેન્દ્ર આંખો બંધ કરે છે એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે તેને ઊંઘ આવતી નથી મનમાં હનુમાનજીને યાદ કરે છે હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સુઈ જાય છે બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી તે કેળાની વાડીમાં બેઠો છે માતા નરેન્દ્રને કહે છે કે હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે તે કેળાની વાડીમાં રહે છે એમ કહી અને પછી તે કહે છે કે ચાલ બેટા હવે તું સૂઈ જા તને સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે નરેન્દ્ર આંખો તો બંધ કરે છે અને એની માતા એના પીઠ પર પોતાનો હાથ પસવારે છે ફેરવે છે પરંતુ નરેન્દ્રને ઊંઘ આવતી નથી એના મનમાં તો હજી હનુમાનજી જ ફર્યા કરે છે હનુમાનજીને મળવાનો એ મનોમન સંકલ્પ કરી નિશ્ચય કરીને સૂઈ જાય છે બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં હોતો નથી તે કેળાની વાડીમાં બેઠો હોય છે અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું આભાર